ધોરણ 12 કોમર્સ વિષય નામ અને મૂળ તત્વો પ્રકરણ 5 ભાગીદારનો પ્રવેશ દાખલા નંબર 17 સ્ટેપ પર આપણે જે પ્રમાણે કરીએ છીએ પ્રમાણે સૌ પ્રથમ મૂડી ખાતાની બાકી લખવાની પછી અનામત ભંડોળ 16,800 આપી છે, એને આપણે જૂના નફાનુકસાનના પ્રમાણમાં 2:1 વેચીશું. 16,800 ને 2:1 વેચીએ તો આવશે 16,800 જેમ બરાબર 5600 આવે છે એટલે 16,800 તેમના ભાગમાંથી અર્પિતા 1/12 અને 1/6 ભાગ આપે છે, બરોબર. હવે એની ઉપરથી આપણે આ બંને થયા છે એમના ત્યાગ, બરોબર. તો એ ત્યાગના ભાગ આપ્યો છે અને ત્યાગના ભાગમાંથી આપણે ત્યાગનું પ્રમાણ નક્કી કરીએ તો બંનેના છેદ સરખા કરીએ
તો એ છે સત્તા કે તો આવે છે એક અપોન બાર અને બે અપોન બાર બરોબર એટલે ત્યાગનું પ્રમાણ આપ્યું એક જેમ બે બરોબર ત્યાગનું શું આવ્યું એક જેમ બે ત્યાગનું પ્રમાણ આવી ગયું ખ્યાલ આવી ગયું વિદ્યાર્થીઓ બરોબર હવે અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે એટલે અર્પિતા કેટલી મૂડી લાવશે એ આપણને કીધું નથી તો એ શોધવા માટે આપણે સૌ પ્રથમ બધા હવાલાની અસર આપી દઈએ પછી આપણને આ મૂડી મળશે બરોબર તો પછી કીધું અર્પિતા તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે અને પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 90,000 કરવામાં આવ્યું હવે પેઢીની પાઘડી 90,000 છે હવે તેનો ભાગ અર્પિતા તેના ભાગની પાઘડી ઉપર બનાવવાની છે તેનો ભાગ હવે તેનો ભાગ એટલે આ બંનેના ત્યાગનો સરવાળો શું આ બંનેના ત્યાગનો સરવાળો એટલે આપણને મળશે આનો ભાગ તો અર્પિતાનો ભાગ બરાબર અર્પિતાનો ભાગ બરાબર અંકિતાનો ત્યાગ વત્તા એસાનો ત્યાગ બરોબર અંકિતાનો ત્યાગ વત્તા એસાનો ત્યાગનો સરવાળો કરીએ એટલે મળશે આપણને અર્પિતાનો ભાગ બરોબર જોઈ લો સૂત્ર જોઈ લો પેલા એક વાર જોઈ લીધું વિદ્યાર્થીઓ સૂત્ર નવા ભાગીદારનો ભાગ જયારે નવા પેલો હોય ત્યારે જૂના ભાગીદારના ત્યાગનો સરવાળો તો અહીં આપણે એક બાર અંશ અને એક છસમાંશ સમજાય છે એક અંશ યાદ રાખી દીધું બરોબર તો અહીં આગળ આપણને છ એકા છ બાર એકા બાર બાર છ બાર બરાબર અઢાર ત્રણ બોતેર તો આને ભાગવા જઈએ આપણે તો છ તરી અઢાર ને બાર છ બોતેર ત્રણ એક ત્રણ ત્રણ ચોક બોતેર એક ચતુર્થાંશ ભાગ્યા એક અપોન ચાર નવા ભાગીદારનો ભાગ આવ્યો એક ચતુર્થાંશ વન અપોન ફોર બરોબર હવે એની પાઘડી 90,000 માં આનો ભાગ એક ચતુર્થાંશ બરોબર 90,000 માં આનો ભાગ તમે જો એક ચતુર્થાંશ લખી પાઘડી આપણે શું હવે નવા ભાગીદારની પાઘડી સુધી આપણે નવા ભાગીદારની પાઘડી બરાબર અર્પિતાની પાઘડી બરાબર કુલ પાઘડી ગુણ્યા તેનો ભાગ બરોબર બાવીસ હજાર પાંચસો બરોબર
આ 22,500 ને આપણે જૂના ભાગીદારોના ત્યાગના પ્રમાણમાં વહેંચવાની. જૂના ભાગીદારોનો ત્યાગનું પ્રમાણ 1:2 આપે છે, બરોબર. આ રોકડમાં લાવે છે, રોકડમાં લાવશે. બરોબર, આ સરાઈ ગઈ. હવે આપણે
બીજો હો પરંતુ જે ભાગીને ભાગની ભાગલી મૂડી કોના પ્રમાણ મૂડી લાવશે બરોબર ભાગલીને સર આપી દીધી આપણે હવે નવો ભાગીદાર કેટલી મૂડી લાવે છે તે શોધવું પડશે તો તે શોધતા પહેલા આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવું પડશે તો પુનઃમૂલ્યાંકનની અંદર ઉધાર બધો સરવાળો વધારે છે જ્યારે નવું ભાગીદાર તેની મૂડી કેટલી લાવશે એ લીધું ન હોય ત્યારે
બધી હવાલાની અસરો આપ્યા પછી, પુનઃમૂલ્યન ખાતું બંધ કર્યા પછી, બધી અસરો આપ્યા પછી મૂડી ખાતાની જૂના ભાગીદારોની બાકી શોધવાની, જૂના ભાગીદારોની બે બાકી શોધવાની અને એનો પછી સરવાળો કરવાનો. તો પહેલા બે ભાગીદારોની બાકી શોધીએ. તો અહીંયા બરોબર એકમાંથી ભાગીદાર ભાગીદારી મૂડી શોધવાનું, બાકીનો ભાગ એક માઇનસ એક ચતુર્થાંશ બરાબર ત્રણ ચતુર્થાંશ. તો ત્રણ ચતુર્થાંશ મૂડી બરાબર આ મળી છે, તો એક ચતુર્થાંશ મૂડી બરાબર કે ત્રણ ચતુર્થાંશ મૂડી બરાબર 7 9 5 0 0 5 1 0 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
તો અહીં અંદર ભાગ અને ત્રણ ચતુર્થાંશ મૂડી બરાબર મળે છે 1,30,500 બરોબર. ત્રણ ચતુર્થાંશ મૂડી બરાબર 1,05,500 તો 1/4 બરાબર 1 લાખ. ખ્યાલ આવ્યો? હવે એકદમ સિમ્પલ એકદમ કહી દઉં, જયારે આ બંને છે સરખા હોય તો 4 4 કરી દઈએ તો અહીં આગળ 1×1=30,500 બરોબર. તો અહીંયા આગળ 3 4 12 ટાઈમ કરી 9 3 5 એટલે 1,30,500 ને આપણે આટલા વાળી ગુણીશું એટલે 3 4 12 1 3 9 1 10 45,500 એટલે મળ્યું આપણને 43,500. આ થઈ નવા ભાગીદારે લાવવાની રોકડ. તો આનો મતલબ એ થયો કે નવો ભાગીદાર તેની મૂડી પેટે 43,500 લાવશે. ખ્યાલ આવી ત્યાં થયું? ખાસ જોઈ લો, અર્પિતાની મૂડી શોધવા માટે જોઈ લો એક વાર ધ્યાનથી શું ગણતરી કરી છે તે મેં.
હવે અહીં આમાં લખી નાખી રોકડ આવે છે, રોકડા સાથે ઉધાર અર્પિતા સાથે વિદ્યાર્થીઓ, હવે આપણે બાકી રહેતી વિગતો લખી નાખીએ.
ટોટલ તમારે હોમવર્કમાં કરવાનું છે. ખેલાડ વિદ્યાર્થીઓ બરોબર, તો આટલું તમારું હોમવર્ક છે. સરવાળો કરવો અને દાખલા નંબર 18માં જેટલી એન્ટ્રી આવડે એટલી તમારે એન્ટ્રી કરવાની છે. બરોબર વિદ્યાર્થીઓ, તો આવી રીતે આજનું હું તમારું આટલા સંપર્ક કરજો.